મરવાની રાહ જુએ પણ મરી શકે નહીં. મરી ને આ બધા લોકોની, કારણ કે આપણે ગમે તે કહેતા હોઈએ દેવો છે અને આશ્વાસન મેળવવાના સાધનો છે, એ બધું છતાં માણસને માણસની ઉષ્મા ગમે છે. જો માણસને માણસની ઊંફ નથી તો તમે ગમે તેવું સ્વર્ગ લાવીને આપો તો માણસને રૂચતું નથી. માણસ ભલે માણસને તિરસ્કારે, માણસ ભલે માણસ સાથે યુદ્ધ કરે, માણસ ભલે માણસનો અવિશ્વાસ કરે, પણ છતાં એ માણસ માણસને શોધે છે. આ એક વિચિત્ર પરિસ્થિતિ છે. ત્યાંથી માનવથી વિખૂટો પડેલો અને અમર, આ એક મોટો પેરેડોક્સ લઈને જીવનારો આ માણસ, એને જયારે સાંભળ્યું કે મનુષ્ય ચંદ્રલોકમાં ગયો છે ત્યારે એને આશા બંધાઈ કે રોકેટમાં છાનામાં આપણે ચાલ્યા જઈશું, પૃથ્વી પર મરી શકતા નથી તો ચંદ્રલોકમાં જઈને મરીશું તો ખરા, આ આશા એ. તો ત્યાં આગળ કટાક્ષ કર્યો છે કે માણસ આની અમરતા ચમકે છે, અમર થઈને શું કરવા માંગે છે ને શું કરી શકશે, ત્યારે આ પ્રશ્ન આ સપ્ટેમ્બરની એ ઉભો કર્યો છે. ત્યારે આ ડેથ અને લાઈફ, ડેથને વિશે શું માનવું, તો કે છે કે ઘણા લોકો એમ માની લે છે કે ઇટ્સ અ પાર્ટ ઓફ લાઈફ, જીવનનો જ અંશ છે એમ માની લો, અને ઇટ્સ અ ઇનવાયોલેબલ કન્ડિશન ઓફ લાઈફ, એક એવી શરત છે તમારે જીવવું છે તો મરણને સ્વીકારો, મરણને જીવનના એક અંશ તરીકે ગણી લો અને એનો ભય કાઢી નાખો. પણ જો તમે, આપણે ટોલ્સટોયની વાત જાણીએ છીએ કે એને પુષ્કળ મરણનો ભય ખૂબ જ હતો. તમારામાં જેને ડેથ ઓફ ઇવાન ઇલિચની વાર્તા વાંચી હશે એને ખબર છે કે એ મરણને કેવી રીતે જોતો હતો. તો એ દર વખતે મરણના ભયથી પીડાય અને છેલ્લે જ્યારે મરણ નહીં આવ્યું, 80 વર્ષની ઉંમરને વટાવી ગયા, ત્યારે આટલી મોટી ઉંમરે પત્ની સાથે ઝઘડો કરી, નિમિત્ત શોધી બરફ વરસતી શિયાળાની રાતે ઘર છોડીને ચાલી નીકળ્યા અને પરિણામે નાના સરખા એક સ્ટેશન પર ન્યુમોનિયાથી એક વેઇટિંગ રૂમમાં મરી ગયા. એન્ડ ડેથ ડીડ નોટ કમ ટુ રિસીવ હિમ, હી વેન્ટ હિમસેલ્ફ એન્ડ વેલકમ ડેથ. તો આ મરણના વળગણમાંથી આપણે છૂટી શકતા નથી. એ વળગણ ન હોત તો કદાચ આપણે અમરતાની વાત પણ ન કરી હોત. ત્યારે આ જાણે કે ડેથ પોતે એક ઇન્ડિપેન્ડન્ટ પાવર હોય, કોઈ શક્તિ હોય બીજી જીવન ઉપરાંતની, એમ માનીને આપણે એક બહુ જ મોટી ભયંકર ભૂલ કરીએ છીએ, ઓલમોસ્ટ એ ઘાસ્ટલી એબેરેશન. અને માણસ હંમેશા આવી જાતના સ્ખલનને વશ થાય છે. તો સપ્ટેમ્બરની જ્યાં અહીંયા બધા માણસો એવી માનગી, મેં કહ્યું તેમ ઘણા ટર્મિનલ કેસીસ છે ત્યાં આવીને એ પોતે પણ એમાનો છે અને એ આ રીતે વિચારે છે, ત્યારે ઘણા લોકો કહે છે, રવિન્દ્રનાથે પણ કહ્યું કે એ તો એક સ્તનથી બીજા સ્તને માતા જ્યારે બાળકને લઈ જાય ત્યારે વચમાં બાળક રડી ઉઠે છે, એનું નામ મરણ. એટલે કે માણસને આશ્વાસન મળતું નથી કે માતાની છબી ઉપસાવીને મરણનો ભય દૂર કરવો કોઈ બહુ માનતું નથી. ત્યારે પોએટિકલી આપણે એમ કહીએ કવિતાની રીતે કે ડેથ ઇઝ ધ ક્રેડલ ઓફ લાઈફ, મરણ તો જીવનનું પારણું છે, એમાં જીવન ઝૂલે છે અને આખરે આપણે જીવનની અંદર વાસ્તવમાં જીવન એ શું છે, તો કે હેલ્પલેસ વિક્ટિમ ઓફ ડેથ. પાછળથી સમજાય છે કે જીવન એ તો મરણનું એક લાચાર એવો ભોગ બનનારી વસ્તુ છે. આ પ્રશ્ન એની સામે આવે છે. તો એ દરમિયાન એક બીજો પ્રસંગ બને છે કે ત્યાં આગળ એક્સરે ને માટે જાય છે, દર્દીના ફેફસા જોવા માટે, અને ત્યાં એને ઈચ્છા થાય છે કે હું પણ જોઉં, મારી એક નવી છબી જ્યારે વિજ્ઞાન બતાવે છે માણસની ત્યારે જોઉં. તો ચંદ્રકાંત બક્ષીની આકાર નવલકથાનું એક પાત્ર પોતાના ઘરમાં પોતાનો એક્સરેનો ફોટો રાખે છે, પોતાની છબી નથી રાખતો. એટલે એ અળવિતરું ગણો તો અળવિતરું, પણ એ આવી છબી રાખે છે. હવે એ જીવે છે. તો એક્સરે શું કરે છે કે જીવતે જીવ તમારે, તમારે મરી ગયા પછી તમે કબરમાં દટાયા હો કે માત્ર તમારા હાડકા રહ્યા હોય તો તમે કેવા લાગશો તે બતાવે છે, એક સગવડ કરી આપી છે. ધીસ ઇઝ હાઉ યુ વિલ લુક ઇન ડેથ, બી કોર્પોરિયલાઇઝ્ડ. શરીર છોડી માત્રનું માળખું જ રહ્યું હોય
ત્યારે આ ઇટ્સ અ ન્યૂ એક્સપિરિયન્સ ઓફ સીઈંગ યોર સેલ્ફ. તમને જોવાનો એક નવો અનુભવ આપણા જમાનામાં વિજ્ઞાને કરાવ્યો છે. અને એટલા માટે ત્યારે એનો પેલો ડોક્ટર છે તેને કહે છે કે તમારે તમારી જાતને સાથે સાથે જોવી હોય તો શું કરવું જોઈએ? તો કહે છે કે વી મસ્ટ વોશ અવર આઈઝ વિથ ડાર્કનેસ. વી મસ્ટ વોશ અવર આઈઝ વિથ ડાર્કનેસ ટુ સી વોટ વી વોન્ટ ટુ સી. આપણે જો આપણી જાતને જોવા માંગતા હોઈએ તો અંધકારથી આંખને ધોઈને સ્વચ્છ કરો અને પછી જુઓ, કારણ કે એ રીતે એક્સરે પડે છે. ત્યારે આ બાજુ એક્સરેથી જોવા કેમનું હૃદય બતાવવામાં આવે છે. તો એ હૃદય કેવું લાગે છે? એક નાની કોથળી જેવું. અને કોથળી કોના જેવી લાગે છે? તો કે સ્વિમિંગ જેલીફિશ, એના જેવું એક હૃદય લાગે છે. અને પછી એને વિચાર આવે છે કે અરે રે, કવિઓ આ બધા હૃદય પાછળ ગાના થાય અને મારું હૃદય ને તારું હૃદય ને બધી વાતો કરી, પ્રેમના બાણથી વિંધાયેલા હૃદયના ચિત્રો આલેખ્યા. આ હૃદય એને વિચાર થાય છે. અને પછી કે સો મચ ફોર ધીસ સીટ ઓફ લવ, જ્યાં પ્રેમનું આસન કહ્યું છે તે હૃદય અલમ. બસ એને વિશે વધારે વાત કરવાની જરૂર નથી. ત્યારે એને પહેલી વાર અત્યાર સુધી બધી વાતો સાંભળેલી કે મરણ હોય છે, પણ એને પહેલી વાર સાંભળ્યું કે એને પહેલી વાર એને ખાતરી થઈ, ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન હિઝ લાઈફ હી રિયલાઇઝ ધેટ હી વુડ ડાય. કારણ કે એને શું જોયું કે એના દાદા ગુજરી ગયેલા, એણે કુટુંબની એક સ્મૃતિ તરીકે મોટા દીકરાને જે વીંટી પહેરાવેલી તે વીંટી એના હાથમાં હતી, જે વીંટી એકવાર દાદાએ પહેરેલી અને મરી ગયા પછી કાઢી લઈને આને પહેરાવેલી. ત્યારે એ જયારે જુએ છે ત્યારે પેલી એક્સરેમાં વીંટી દેખાય છે, વીંટીના હાડ પાસળ દેખાતા નથી, એના દેખાય છે. અને એ કહે છે કે દાદા મરી ગયા અને વીંટી રહી, હું મરી જઈશ ને વીંટી રહેશે. ધીસ ઇઝ હાઉ આઈ લુક વેન આઈ ડાય. તો એને પહેલ પહેલો અનુભવ થાય છે. અને એને એ સાથે પણ એ પણ ખાતરી થાય છે કે તમને ઇન્સાઇટ મળે છે. આપણે બધાને અનુભવ નથી કે કેટલીક વસ્તુની તરત મને ઝાંખી થઈ જાય છે. આપણે જાણીએ છીએ કે હા, હવે મને બરાબર આને વિશેની સૂઝ પ્રાપ્ત થઈ, નાઉ આઈ ફૂલી અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધીસ. પણ છતાં એ ઇન્સાઇટ પ્રાપ્ત થયા પછી તરત જ ઇટ ડઝ નોટ ઇન્સ્ટન્ટલી ટ્રાન્સફોર્મ ધ ઇન્ડિવિજ્યુઅલ. સો ધ પ્રોસેસ ઓફ ટ્રાન્સફોર્મેશન ઇઝ અનએન્ડ્યુરેબલી લોંગ. એટલે આ કોઈ ગેરંટી નથી કે તમને ઇન્સાઇટ મળી એટલે તમે બિલકુલ ટ્રાન્સફોર્મ થઈ જશો. દુર્યોધન કહેતો હતો તેમ, તો જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામ્ય ધર્મમ નચમે નિવૃત્તિ. આપણામાંના બધા ગીતાનો 16મો અધ્યાય વાંચીને બેઠેલા છીએ. દૈવી સંપત્તિ આસુરી સંપત્તિની યાદી છે આપણી પાસે. શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ બધું આપણે જાણીએ છીએ, પણ છતાં ન કરવાનું કરીએ છીએ, કરવાનું નથી કરતા. અને કિમ કર્તવ્યમ કિમ અકર્તવ્યમ અને કર્મની ગૂઢ ગતિ એમ ગીતાના પાઠ ભોખીએ છીએ, પણ એથી કશું આગળ વધતા નથી. ત્યારે એક્સરે શું કર્યું? તો એ કહે છે, ઇટ ઓપન્ડ આઉટ ધી એનાલિટિક ગ્રેવ. શરીરનું પૃથ્થકરણ કરી આપનારી કબર એને મારી દ્રષ્ટિ આગળ ખોલી આપી, એમ એ કહે છે. ત્યારે આ પરિસ્થિતિ પછીથી મરણમાં કે જીવનમાં માણસ એક અંતિમ પર જઈને સ્વીકારી લે છે, ઇમર્ઝન ઇન ફાયર ઓર ડાર્કનેસ. માણસ મરવાના કેટલા રસ્તા શોધે છે એ રીતે. અને એથી આ જાતની જે એનાલિટિક ગ્રેવ છે, ધી વોન્ટ્સ ટુ ગો બિયોન્ડ ધ પેરિમીટર્સ ઓફ એનાલિટિક ગ્રેવ. એની સીમાને ઉલ્લંઘીને એ આગળ જવા માંગે છે. હવે આમાં શરીર અને પ્રેમ આ બે વસ્તુ છે. તો આપણું જે શરીર છે એ એક્સરેમાં દેખાય છે, એ વાત સાચી. એટ ધ સેમ ટાઈમ સાઇમલ્ટેનિયસલી ઇટ ગ્લોઝ વિથ બ્યુટી. એનામાં લાવણ્ય છે, કાંતિ છે, એ આપણને આકર્ષે છે. એ પણ એની સત્યની એક બાજુ છે. અને છતાં એ જ ક્ષયિષ્ણુ છે, પળે પળે એનો નાશ થાય છે. અને આપણે બધા માણસોને જોઈએ, રેલવે પ્લેટફોર્મ પર, બસના સ્ટોપ પર, માર્કેટમાં, રસ્તે,
So all the human bodies that you see are in various stages of decomposition. ધીમે 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 બધા વિખેરાતા જાય છે, ક્ષીણ થતા જાય છે. The process of decay has already set in. ક્ષીણ થવાની પ્રક્રિયાનો આરંભ થઈ ચૂક્યો છે. ત્યારે બીજી બાજુ છે પ્રેમ. એક જાતની તારે શરીર છે તો એ શરીર આપણો ફ્રીડમને ઝંખે છે, પણ એક બાજુથી ઇટ ઇઝ ઇમ્પ્રિઝન્ડ ઇન સેન્સ્યુઆલિટી. પ્રબળ આવેગો આવે છે, પ્રેમના, દ્વેષના, ક્રોધના, સ્વાતંત્ર્યની ઝંખનાના, આવી સેન્સ્યુઆલિટીમાં એ પુરાઈ જાય છે. અને આ રીતે ડિઝીઝ વેર્સ ઇટ આઉટ અલ્ટિમેટલી. આ સ્થિતિ છે. પછી પ્રેમ પણ આપણે એ રીતે નથી પામવા ઈચ્છતા, પણ વી ઓલ્સો આઈડિયલાઇઝ લવ. જ્યારે પ્રેમની વાત આવે છે ત્યારે એની સાથે આપણે કેટલા બધા આદર્શોની વાત ગૂંથીએ છીએ, પણ આખરે તો એ શું છે? એક જાતની પ્રચ્છન્ન વાસના છે, જેને સુંદર શબ્દોથી આપણે સજાવીએ છીએ, જેમાં આધ્યાત્મિકતાનો આરોપણ કરીએ છીએ. અલ્ટિમેટલી ઇટ ઇઝ અ ડિસગાઈઝ ડિઝાયર, એ આપણે જાણતા હોઈએ છીએ. તો કદાચ માણસને એવી આશા બંધાઈ, અને તમે રોમેન્ટિક પોએટ્રી વાંચો તો તમને દેખાશે કે માણસને એવી આશા બંધાઈ કે ફોર ધ ફર્સ્ટ ટાઈમ પરહેપ્સ લવ ફર્નિશ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લિંક બિટવીન ધ ફિઝિકલ બોડી એન્ડ ધ સિમ્બોલિક સેલ્ફ. તો મનુષ્યનું આ ભૌતિક શરીર અને સિમ્બોલિક સેલ્ફ, એની ચેતના, એની બેને જોડવાની કડી પ્રેમે પૂરી પાડી, એમ આપણે માનતા થઈ ગઈએ છીએ. અને પ્રેમને કારણે મરણ તો સ્વીકાર્યું કે છે જ, એમાં કોઈ છૂટકો નથી, પણ પરહેપ્સ લવ મેડ ડેથ લેસ હાર્શ. મરણને પ્રેમને કારણે થોડું ઓછું કઠોર બનાવ્યું. અલબત્ત ઇટ ઇઝ નોટ એ વેલકમ એન્ડ ટુ લાઈફ, એ સ્વીકાર્ય એવો, આવકાર્ય એવો જીવનનો અંત છે એમ તો પ્રેમમાં પડેલા પણ નથી કહેતા. ત્યારે રોમેન્ટિક પ્રેમની આ મગદૂરી, અથવા એક બાજુથી કહીએ તો આ ધૃષ્ટતા, એટલે એ હાન્સ કેસ્ટ્રોફને પ્રેમ થાય છે ક્લાઉડિયા, અને પ્રેમ ક્યાં થાય છે એનું પણ ટૂંકસ મારે વર્ણન કર્યું છે કે દેર ઇઝ અ મેરી ગો રાઉન્ડ. અને આપણે જે કરીએ છીએ ઘરમાં, સમાજમાં, સભ્ય લોકો સાથેના વ્યવહારમાં, સંસ્થાઓમાં, એ જ માણસ મેળામાં જઈને જુદી રીતે વર્તે છે. મેળામાં એની લાગણી પરથી નિયંત્રણો ખસી જાય છે, એ ટોળામાં ભળે છે, એની સંસ્કૃતિ સંસ્કાર થોડી વાર બાજુએ મૂકે છે, અને મેરી ગો રાઉન્ડમાં એ આ ક્લાઉડિયાને મળે છે. અને જે સામાન્ય રીતે એણે ન કર્યું હોત તે ત્યાં આગળ એ પ્રગલ્ભ બનીને કહી શકે છે. તો આ રોમેન્ટિક પ્રેમ, એની ધૃષ્ટતા એ છે કે ઇટ વોન્ટ્સ ટુ ટ્રાન્સેન્ડ ડેથ. તમે જુઓ કે જેમ ધર્માચાર્યો ભક્તો અમરતાની વાત કરે છે, સ્વર્ગની વાત કરે છે, તેમ પ્રેમીઓ પણ અમરતાને સ્વર્ગની વાત કરે છે. ભાષા એક જ છે, જીવનનો અભિગમ ભલે જુદો હોય. ત્યારે એને એમાં જીવન વિશેનું જે એની જે રિયાલિટીનું જે વિઝન છે, તો તમે જુઓ કે આ જે પ્રેમ છે ઇટ બિટ્રેઝ ધ ઇગ્નોરન્સ ઓફ બોથ લવ એન્ડ લાઈફ. આ જે વાત છે એ જીવન મરણ એને બંનેને વિશેની એક જાતની સમજનો અભાવ એ રજૂ કરે છે. હવે અત્યારે આજે પણ વિજ્ઞાન જે આપણી જિંદગી, આપણું જીવન અને આજુબાજુની રહેલી ઇનએનિમેટ નેચર, જે પ્રકૃતિ, એની વચ્ચેની જે આખી જે લિંક છે, એની વચ્ચે જે કરતા છે ઊંડી, એને પૂરી શક્યું નથી, એની વચ્ચેનો સેતુ બાંધી શક્યું નથી. ત્યારે આપણું ફિઝિકલ સફરિંગ અને આ જાતની સફરિંગ ધીમે ધીમે જે વધતી જાય છે, એ આપણા જમાનાના સાહિત્યનું એક મુખ્ય એક વિષય બની રહ્યો છે. આલ્બેર કેમ્યુમાં વાંચો, કે ત્યાર પછી સોલ્ઝેનિત્સિનમાં વાંચો, કે મેં કહ્યું તેમ શાર્લોટ દેલ્બોમાં વાંચો, તો આખરે માણસનું ધ્યાન એના પર વધારે કેન્દ્રિત થતું જાય છે.
તો પ્રેમ પરથી ખસી જઈને યાતના પર માણસની દ્રષ્ટિ ગઈ છે. તો એ રીતે તમે જો એને વિશે વિચાર કર્યા કરો પ્રેમના તત્વ વિશે, તો એનું એક જ પરિણામ એ આવે ને તે એ કે એ આપણી કલ્પનાને જે મૂર્ત એવી જે જીવનની ઘટનાઓ છે એની સાથે સંપર્કમાં આવતા રોકે, અને જેટલો વખત એ રોકી રાખી શકે એટલો વખત એ આ બધી ભ્રાંતિઓને વધારે ટકાવી રાખવામાં શક્તિમાન બને. તો આટલું જ એનાથી બની શકે. ત્યારે રિસર્ચ ના પ્રકરણમાં હાન્સ વિચારે ચડે છે કે આ બધી વિજ્ઞાનની પ્રવૃત્તિઓ જીવનને તાગવાની, મરણને સમજવાની, એ શાને માટે છે? તો એ હાન્સ કહે છે કે મારે માટે તો વિજ્ઞાને જે બાંહેધરી આપેલી કે સત્ય અમે ઓળખાવીશું, તો એટલા માટે નથી. ધ ક્વેસ્ટ ઇઝ નોટ ફોર ટ્રુથ બટ ફોર ધ હ્યુમન ઇમેજ. અને માણસ એક જાતનું સંતુલન જાળવી રાખવા ઈચ્છે છે. તો જે કોની વચ્ચે સંતુલન? પ્રથમ દ્રષ્ટિએ જોતા બે પરસ્પર વિરોધી લાગે, અને એને દરેક વખતે વિક્ષુબ્ધ કરે, તો ધ પ્રિકેરિયસ બેલેન્સ બિટવીન લિવિંગ એન્ડ ડાઈંગ. જે મેં વ્યાખ્યાનની શરૂઆતમાં જ કહ્યું કે ધ પ્રોબ્લેમ ઇઝ ટુ બી ઓર નોટ ટુ બી નહીં, પણ ટુ બી એન્ડ નોટ ટુ બી, લિવિંગ એન્ડ ડાઈંગ. સાયન્સે માત્ર એટલું કર્યું કે એની સીમામાં રહીને ઇટ ગેવ અસ એ વોકેબ્યુલરી, એણે આપણને એક પરિભાષા આપી, અને તેથી કરીને જે જીવનને ઓળખવાને માટે, માનવને ઓળખવાને માટે એક જાતનું ફિઝિકલ નોટ સ્પિરિચ્યુઅલ ટર્મ્સ એણે આપણને સંભળાવી. હવે પરિભાષા આપણા જમાનામાં બદલાઈ ગઈ છે. હવે આપણે એ રીતે વાત નથી કરતા નોટ લિવિંગ એન્ડ ડાઈંગ, પણ હવે આપણી પાસે જુદા શબ્દો છે. અને તે કયા શબ્દો છે? સર્વાઈવલ એન્ડ એટ્રોસિટી. આપણે બધા જ એટ્રોસિટીથી પીડાઈએ છીએ. આપણે અહીંયા શાંતિથી બેઠા છે, એકદમ ક્યાંક કશાક નાના કારણસર મેન હેઝ લોસ્ટ ઓલસો સેન્સ ઓફ પ્રપોર્શન. કઈ વસ્તુને માટે કેટલો બળવો ઉઠાવવો, કેટલું નુકસાન બેઠવું, કયા પરિમાણનો વિદ્રોહ કરવો, માણસની પાસે કોઈ સેન્સ ઓફ પ્રપોર્શન નથી. અમારી યુનિવર્સિટીમાં કુલર બગડ્યા હોય તો એને માટે બહુ મોટી હડતાળ પડે છે, પણ કોર્સ પૂરો શીખવાયો ન હોય તો તેને માટે વિદ્યાર્થી કઈ ચિંતા કરતા નથી. એક થોડા માર્ક ઉમેરાવવાના માટે યુનિવર્સિટીના મકાનને લાખો રૂપિયાનું નુકસાન હમણાં જ કર્યું છે. અને આપણા સમાજનો બધો વર્ગ, વડીલોથી માંડીને બધા જ આ પરિસ્થિતિને જોયા કરે છે. દે આર હેલ્પલેસ વિટનેસીસ. એટલે મેન હેઝ નો સેન્સ ઓફ પ્રપોર્શન. એને કોઈ મોરલ કોન્શિયન્સ જેવું માણસને રહ્યું નથી, પ્રવાહમાં તણાય છે. એટલે આપણે માટે તો આ બે જ વિકલ્પો રહ્યા. નાનું સરખી વાતમાં ચમકલું થાય, આપણામાં ના કઈ ગોળીબારથી વિંધાઈ જઈએ, હુલ્લડ થાય, દંગલ થાય, મોરચાઓ આવે, ધરણાઓ ચાલે, આ એનો જમાનો છે. માણસને વધારે ને વધારે વસ્તુ જોઈએ છે, માણસ માગે છે. મેન ઇઝ મોર ઇન્ટરેસ્ટેડ ઇન ધ રિચ્યુઅલ્સ ઓફ પ્રોટેસ્ટ ધેન ધ એઇમ્સ ઓફ ધ રિબેલિયન. એટલે કામ્યુએ જે કહેલું કે હું જે જીવું છું, તો ડેકાર્ટનું પ્રપોઝિશન એને સુધાર્યું. ડેકાર્ટે એમ કહેલું કે કોજીટો એર્ગો સમ, આઈ થિંક ધેરફોર આઈ એમ. કામુએ આ બંને પ્રશ્નો વિશે સમસ્યા ઉભી કરી, તો હુ ઇઝ ધેટ આઈ વિચ યુ આર ટ્રાઇંગ ટુ એસ્ટાબ્લિશ, એન્ડ વોટ ઇઝ ધીસ થિંકિંગ, એને મારી ચેતના જોડે શું સંબંધ છે? તો એણે જુદી રીતે આખી વસ્તુને ઘટાવીને મૂકીને એમ કહ્યું કે આઈ રેબેલ ધેરફોર યુ આર. તમે બધા છો કારણ કે અમારામાં થોડાક મરજીવી આવો વિદ્રોહ કરે છે અને જીવનને ટકાવી રાખવા માંગે છે, માટે તમે લોકો છો. આઈ રિબેલ ધેર ફોર યુ આર. તો આપણો સમાજનો આદર્શ પુરુષ કોણ છે? તો કે વિદ્રોહી. અને વિદ્રોહ કરવાને માટેના કારણો ઘણા છે. ત્યારે એણે વાત કહી તો માણસની કહેવાતી પેલી નોબિલિટી, એ આજે આપણે જોઈએ તો ઇટ્સ મિયરલી ઇન ઇન્વેન્શન ઓફ અવર ઇમેજિનેશન. ક્યાં છે માણસ? ઉદાત્ત માણસ ક્યાં છે? ક્યાં છે એની ખાનદાની? ગમે તેવી આખરી મરણની સ્થિતિમાં, યાતનાની સ્થિતિમાં તમે માણસને મૂકો, ખાનદાનીના પડદા બધા ચીરાઈ જાય છે.
માણસ જે હતો તે ડરતો ડરમાં ભરાઈ ગયેલા જંતુ જેવો પ્રાણી જેવો માણસ બહાર આવે છે. સો નોબિલિટી ઇઝ જસ્ટ એન ઇન્વેન્શન ઓફ અવર ઇમેજિનેશન. અને એ તમે એને તમે મનમાં ચાલુ રાખો અને એની એક પરંપરા બનાવો તો એ પરંપરા જ આપણું પછી બંધન બને છે. અને આપણે તો ગોળીથી વિંધાયેલા માણસોની બળતી ચામડીની ગંધ આપણે સૂંઘી છે, સાથે બાળવામાં આવેલા અનેક શબોની ગંધ જો આપણા નાકમાં છે. અને વી ટોક અબાઉટ ધીસ આઈડિયાલિઝમ. તો આ માત્ર સવાલ એ સર્વાઈવલ અને એટ્રોસિટી વચ્ચે પસંદગી કરવાનું છે. આ જીવન એ પોતે જ એક જાતનું ઘણાને એવું લાગવા માંડ્યું છે કે પરહેપ્સ ધીસ લાઈફ ઇટસેલ્ફ ઇઝ એન ઇન્ફેક્શન. આ જીવન એ પોતે જ એક જાતનો ચેપી રોગ છે, સાથે રહેવાથી આપણને સંસર્ગથી બધાને લાગુ પડ્યો છે. ઇટ્સ અ સિકનેસ ઓફ મેટર વિચ વી હેવ ટુ સફર. અને ઇટ્સ અ ફર્સ્ટ સ્ટેપ ટુવર્ડ ઇવિલ, ટુવર્ડ ડિઝાયર એન્ડ ડેથ. તો જીવન વિશે આ જાતના પણ પ્રશ્નો ઉભા થયા છે. તો રોમેન્ટિક જે સર્જકો હતા તે એમ માનતા હતા કે જીવન શું છે, તો એ કહેતા હતા કે ઇટ ઇઝ એન ઓટોમેટિક બ્લશ ઓફ મેટર. મેટર પોતે પ્રસન્ન થઈને હશે ને એના પર જે રતાશ દોડી જાય તે જીવન. ભાષા સારી લાગે છે આપણને, કોઈ વાર નોટમાં વાક્ય લખી લેવાનું મન થાય એવી લાગે છે, બટ સો વોટ, સાચું શું છે? ત્યારે એ રીતે જ્યારે મરણને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આ બધી પરિસ્થિતિમાં ટોમસ માન પ્રેમને મૂકે છે, લવ ફોર ક્લાવડિયા. અને મેં કહ્યું તેમ આપણા જમાનામાં બધું જ છે, ઇવન ધ ટાઈમ ઇટ સેલ્ફ ઇઝ સર્ક્યુલર. સમય પણ કેવો છે, સર્ક્યુલર છે. એન્ડ વી આર પોઈન્ટ્સ ઓન અ સર્કલ, વી મૂવ અરાઉન્ડ, વી ડોન્ટ એન્ડ એનીવેર, વી ડોન્ટ બિગિન એનીવેર. અને એટલે પેલો જે પ્રેમ થાય છે મેરી ગો રાઉન્ડમાં થાય છે, એ ફર્યા કરે છે. તો એ કાર્નિવલ મેળો, ને ત્યાં આગળ એને આ લાગણી થાય છે તો એને એમ લાગે છે કે મારા અત્યાર સુધીના બધા સાહસો એની પરાકાષ્ઠા પ્રેમમાં આવી છે. ઇટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેજ ઓફ લવ. એન્ડ યુ ફીલ ધેટ યુ હેવ કોન્કર્ડ ધ વર્લ્ડ બાય કોન્કરિંગ એ હાર્ટ. તો આ જે પ્રેમ છે એ આમ છતાં, આ બધું છતાં, એ પણ એ ગમે તે લાગે તે છતાં, ઇટ ઇઝ જસ્ટ એ ટ્રાન્ઝિટરી ગોલ, એક કામ ચલાવ લક્ષ્ય છે, એક તત્કાળ પૂરતું લક્ષ્ય છે, એક પરમેનન્ટ લક્ષ્ય નથી. અને આ આખરે આ જે નવલકથા છે એમાં એ પ્રેમમાં નથી પરિણમતી પણ યુદ્ધમાં પરિણમે છે. અને દેટ ઇઝ ધી આયરની ઓફ ધ હોલ સિચ્યુએશન, ધેટ રોમેન્ટિક લવ હેઝ નોટ સેવ્ડ હ્યુમેનિટી, અલ્ટિમેટલી ઇટ ઓલ્સો લેડ ટુ વોર. ત્યારે ઇટ ઇઝ એન આયરોનિક એપિટાફ ટુ ધીસ ડાઈંગ જનરેશન. આપણી આ મરવા આવેલી, મરી પરવારેલી માનવતાને માટેનો આ એક મૃત્યુલેખ છે કે જેમાં પ્રેમ ઉછરી શકે નહીં. તો શેક્સપિયરને નહોતી ઝાંખી થઈ એના જમાનામાં, ઓફેલિયા જેવી નિર્મળ નિર્દોષ, પુષ્પ જેવી નિષ્પાપ એવી કન્યા હેમ્લેટને પ્રેમ કરવા માટે જાય ત્યારે જે હેમ્લેટ એ બિચારીને ખ્યાલ નથી, ને હેમ્લેટે કહ્યું કે ધીસ એવરીથિંગ ઇઝ રોટન ઇન ધી સ્ટેટ ઓફ ડેનમાર્ક. એ આપણા જગત માટે તમે જુઓ આ જે પરિસ્થિતિ છે, ત્યાં આગળ પ્રેમ કેવી રીતે સંભવે? ત્યારે જયારે પ્રેમની વાત કરે છે ત્યારે હેમ્લેટ એને ચીડાઈને કહે છે, ગેટ ધી ટુ એ નનરી. પ્રેમ, તારે પ્રેમ જોઈએ છે આ દુનિયામાં, વેર એવરીથિંગ ઇઝ રોટન, ડુ યુ વોન્ટ લવ? તો કહે છે, ગેટ ધી ટુ એ નનરી. અને શેક્સપિયરના જમાનામાં નનરી એટલે કુટણખાન, વેશ્યાગાર. માત્ર ત્યાં જ પ્રેમ છે, પ્રેમ જોઈતો તો ત્યાં જા. હવે એ શેક્સપિયરે આટલા બધા વર્ષો પહેલા કહેલું, ત્યારે આ એક જાતની આપણામાં હંમેશને માટે થતી આ જાતની લાગણી. તો આખરે
હંસ ને પણ ચાલતું નથી. હી હેઝ ટુ લિંક લવ વિથ ડેથ. અને કારણ કે બંને ઈશાના પ્રતિનિધિ છે, એ સોર્ટ ઓફ અ ફિઝિકલ ફોલિંગ અવે ફ્રોમ ઓર્ડર. તો પ્રેમ વિક્ષુબ્ધ કરી નાખે છે, વ્યવસ્થા શિસ્ત બધામાંથી આપણને ચુકાવે છે, અને તેવી રીતે ડેથ પણ એ જ કરે છે. બંનેના પરિણામો સરખા છે. તો એક ડેથ ઇન ધ નેચરલ યુનિવર્સ એન્ડ ધી અધર ઇન ધ મોરલ યુનિવર્સ, એ બે માંથી આપણને ચ્યુત કરે છે. ત્યારે આ રીતે ક્લોડિયા એ પણ આ જાતના પ્રેમના આવેગમાં એ જે માને છે, તો એનું દ્રષ્ટિબિંદુ છે એ પણ જુદી જાતનું છે. એક વિદ્રોહી જેવું લાગે છે, પણ એની ભાષા જુદી છે. એ કહે છે, ક્લોડિયાનું વાક્ય હું વાંચું છું. One must search for morality, not in virtue. આ કે તે સદગુણમાં નીતિ શોધવી એ મૂર્ખામી છે. One must search for morality, not in virtue. એટલે કે that is in reason, discipline, sound morals, integrity. આ બધા જે મોટા મોટા શબ્દો છે એમાં નીતિને શોધવા જશો નહીં. બુદ્ધિમત્તા, શિસ્ત અને પછી સંગીન એવા તમારા નૈતિક કહેવાતા સિદ્ધાંતો, વ્યક્તિત્વની અખંડતા, આપણા જમાનાની પણ છે, આ બધું મૂકી જુઓ. કોણ એવો દાવો કરે કે પોતે આ જમાનામાં અખંડ છે? તો આપણે ત્યાં તો સુંદ ઉપસુંદની વાત છે, અને વિજ્ઞાનમાં હાઇડ્રા નામનો એક જે આવે છે, તમે એને કાપી નાખો તો બે ભાગ લડે. માણસની આજે આ સ્થિતિ છે, કોણ અખંડ છે? ત્યારે આ રીતે બટ રાધર ઇન ઓપોઝિટ, આઈ મીન ઇન સીન, તમે પાપમાં નીતિ શોધો એમ એ કહે છે. કારણ કે તમે નીતિ પામવી હોય તો ક્લોડિયા કહે છે કે પહેલી શરત એ છે કે સરેન્ડર યોર સેલ્ફ ટુ ડેન્જર. તમે તો નીતિ કેમ પાળો છો કે બધું બચીને ચાલવા માંગો છો? અસ્ત્રી કરેલા ધોળા ખાદીના ધોતિયા પહેરીને ઊંચા લઈને ચાલો છો? કોઈ સડેલું છે, મરેલું છે તો નાકે તમે રૂમાલ દઈ દો છો? તમે કોરાને કોરા રહો છો અને પછી દયા લાવીને દુનિયાની બધી દુઃખની વાતો કરો છો? કોણ તમારા પર વિશ્વાસ રાખશે? ફેસ ડેન્જર. જે લોકો સહી સલામતી શોધનારા છે એ લોકોને નીતિની વાત કરવાનો અધિકાર નથી. ડીડ યુ હેવ ધ કરેજ ટુ કમિટ એટલીસ્ટ વન સીન ઇન યોર લાઈફ? હેડ યુ ધ ગટ્સ ટુ ડુ ઇટ? તમારામાં એના માટેનું ખમીર હતું? એ પ્રશ્ન પૂછે છે. તો સરેન્ડરિંગ વન સેલ્ફ ટુ ડેન્જર, ટુ ધ હાર્મફુલ એન્ડ ડિસ્ટ્રક્ટિવ, એ કોની મજબૂરી છે? જાણો છો કે આ તમારું અનિષ્ટ કરશે, આ તમારો વિનાશ કરશે, એમ જાણીને તમે એની સામે ગયા છો સામી જાતીએ? હેવ યુ ટેસ્ટેડ યોર સેલ્ફ અપોન અ વાઇસ? તમારી જાતની કસોટી એની સામે તમે કરી છે? ચકાસી જોયા છે તમને? ઓર યુ મિયરલી હેવ ક્લોઇસ્ટર્ડ વર્ચ્યુઝ? તો સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે તમે જો એમ માનો તો આપણા ઘરની દિવાલ છે એના જેવો મોટો કોઈ સંત પુરુષ નથી. અહીંયા પાપી બેઠા કે પુણ્યશાળી બેઠા, અહીંયા ધર્મના શ્લોક બોલાયા કે પછી પ્રેમની કવિતા ગવાઈ કે હિંસાના સ્લોગન્સ બોલાયા, આ દિવાલને કશી પડી નથી, બધાને જ પડઘાએ પાડશે. તો આપણે એ માનવું છે? ત્યારે એ આ કે છે, ઇટ ઇઝ મોર મોરલ ટુ લુઝ વન્સ વે. તમે રસ્તો જેટલો નાનો બનાવ્યો છે સાહસ નથી કરવું માટે, અને સાહસ ન કરવું એને તમે નીતિ માનતા હો ને એ જ પુણ્ય છે એમ માનતા હો, તો યુ નેવર લુઝ યોર વે. તમે રસ્તો કદી ખોયો નથી, તમારે રસ્તો ખોઈને શોધવો પડ્યો નથી. તમે સારી નીતિની વાતો કરો છો. ઇટ ઇઝ મોર મોરલ ટુ લુઝ વન્સ વે એન્ડ ઇવન સબમિટ ટુ ડીકે. ઓલ રાઈટ, ઈશ્વરને પડકાર ફેંકીને કહો કે તું મારો ક્ષય કરે છે, તું મને ક્ષીણ કરે છે, કરી લે, બટ ધેર ઇઝ સમથિંગ ઇન મી વિચ વિલ નોટ ડાય. એ પડકાર ફેંકવાની આપણામાં શક્તિ છે? તો આપણે તો શંકરાચાર્યને યાદ કરીને બોલ્યા કરીએ છીએ કે પુનરપી મરણમ પુનરપી જીવનમ જનની જઠરે પુનરપી શયનમ ભજ ગોવિંદમ મૂઢ મતે. એક બાજુ વૈરાગ્ય છે,
બીજી બાજુ જિંદગીની નાની નાની લાલસાઓ છે જે સલામતી આપણે ભોગવવા માંગીએ છીએ. આવો કાપુરુષ એ નીતિનું નામ ક્યાંથી હોટેલ આવી શકે? તો એન્ડ ઇવન સબમિટ ટુ ડીકે ધેન ટુ રિમેઇન ઇન અ સ્ટેટ ઓફ પ્રિઝર્વેશન. હોસ્પિટલમાં જાઓ અને પ્રિઝર્વેશનમાં અમુક અવસ્થાના ગર્ભને બાળકને રાખી હોય છે, એવું ને એવું રહે છે, કશું થતું નથી. દેર આર પ્રિઝર્વેટિવ્સ. તો આ આપણો રિલિજન, આ આપણી સેફટી, આ આપણી મોરાલિટી, ધીઝ આર પ્રિઝર્વેટિવ્સ. જાણે કે કેમ માણસને માટે દેર ઇઝ નથિંગ મોર વાઇટલ દેન ટુ કીપ વન સેલ્ફ ઇન્ટેક્ટ. અકબંધ રહેવું બસ. દરરોજ રૂપિયાની થેલી ખોલીને નાણું ગણી જવું, અકબંધ રહેવું. દરરોજ એકની એક વસ્તુ મનને સમજાયા કરવી કે ના, આપણું કશું ગયું નથી, બધું સલામત છે, એમ કરીને બારણું બંધ કરીને તાળું વાસીને સુઈ જવું. ઇઝ ધીઝ મોરાલિટી? ક્લાડિયા પૂછે છે. મિયરલી ટુ બી ઇન અ સ્ટેટ ઓફ પ્રિઝર્વેશન. ધ ગ્રેટ મોરાલિસ્ટ પછી કહે છે, ધ ગ્રેટ મોરાલિસ્ટ વેર નોટ વર્ચ્યુઅસ એટ ઓલ. એ વર્ચ્યુ એ નીતિ શીખ્યા છે ભૂલો કરીને, ભૂલો કરવાનું જોખમ ખેડીને, પાપ શું છે એને વેઠીને, એના તાપમાં એના અગ્નિમાં બળીને. તમે જે સલામત બેઠા છો એને શું ખબર છે એની? એટલે ધ ગ્રેટ મોરાલિસ્ટ વેર નોટ વર્ચ્યુઅસ એટ ઓલ બટ એડવેન્ચરર્સ ઇન ઇવિલ. એવો એક કવિ થઈ ગયો બોધલે, બ્લોસમ્સ ઓફ ઇવિલ. આ ગુલાબ મોગરાની વાતો કરનારા તો ઘણા હતા, પણ બ્લોસમ્સ ઓફ ઇવિલ, આ અનિષ્ટમાંથી પણ પુષ્પો પાંગરે છે એની વાત. અનિષ્ટના મૂળમાં જઈને લાવનાર કોણ? સમાજે દૂધકાર્યો, ગમો તે મરી ગયો, કહે છે કે ત્યારે બોધલેર મરવા પડ્યો અને એની માં એને પૈસા નહોતી આપતી, બીજી વાર બીજાને પરણી ગયેલી કોઈ મિલિટરીના કેપ્ટનને, અને છેલ્લી વખતે મરતા મરતા પણ એની પાસે થોડું લખાવી લેવું હતું. ઘણા માણસો વૈદ્યને બોલાવી લાવ્યા છે, છેલ્લી માત્રા આપો, હજુ કંઈ કહ્યું નથી કોને શું આપવું. તે મરણ આવ્યું છે નજીકમાં, તો પણ માણસ શું જંકે છે કે હજુ કંઈ કહ્યું નથી, સ્પષ્ટ નથી કર્યું, માટે માત્રા આપો થોડી વારને, ભાનમાં આવે એવું કરો. ભાનમાં આવ્યું શા માટે? ભગવાનનું નામ લેવા માટે નહીં. આ પછી કાનમાં એવીને પૂછે કે આનું શું કરવું છે. ત્યારે બોધલેરને પણ એ રીતે કહે છે, મરવા પડ્યો છે, કહે છે કે અહીં સહી કરો. બોધલેર હેઝ ફરગોટન એવરીથિંગ, હી ડઝન્ટ નો હિઝ ઓન નેમ. ક્યાં સુધી નામને સંભાળવું? ક્યાં સુધી આપણાથી સરી જતા નામને ગાંઠ બાંધી બાંધીને આપણી સાથે જોડી રાખવું? એ કોઈ કવિ ક્યાં સુધી આ બધી મમતા રાખે? એનું નામ બોલાઈ ગયું છે તો કહે છે કે વોટ ઇઝ માય નેમ. પરહેપ્સ ઇટ ઇઝ ધ સેરેસ્ટ પોસિબલ ક્વેશ્ચન ધેટ અ પોએટ આસ્ક્સ ઇન અવર જનરેશન. વોટ ઇઝ માય નેમ? તો પછી કે લખો, બી એ યુ ડી E L A I R E. Thayu? Oh, are you satisfied? To tya gade pachi mari jay chhe. Bijaye gokhavelu naam bijaye kaheli rite lakine ek avijato re chhe. Tyare aa adventurers in evil samaje ene dhutkari gaadya, bhrasht kaya, neech kaya, પામર કયા, ડિપ્રેવડ, ગ્રેટ સિનર્સ હુ ટીચ અસ ટુ બાવ ડાઉન લાઈક ક્રિશ્ચિયન્સ ટુ મિસ્ટરી, ધાર્મિક ભક્તોની જેમ. ત્યારે કુલાડિયા કહે છે, અને ત્યારે વિચાર કરે છે કે હમણાં જ એને એક્સરે જોયો છે, અને એક્સરે જોઈને એ આવ્યો છે અને કહે છે કે આફ્ટર ઓલ વોટ ઇઝ કુલાડિયા. આપણા તુલસીદાસને પણ એમ થયેલું કે પત્ની પિયરમાં કહીને રેવાયું નહીં, એની પાછળ દોડ્યા, અને ત્યારે એની પત્ની કહે છે કે તમે મારામાં શું જુઓ છો, આ તો લોહી માંસ મળ મૂત્ર વગેરેનો ભરેલો દેહ છે. ઇન હર ઓન વે શી શોડ એન એક્સરે ઇમેજ ઓફ હર ઓન બોડી, તુલસીદાસની પત્ની. ત્યારે આ એને પણ એકવાર આવું થઈ જાય છે કે આ ક્લાડિયાસ છે શું? તો કહે છે હ્યુમન ઇમેજ ઓફ વોટર એન્ડ આલ્બ્યુમિન, destined for the anatomy of the tomb, destined for the anatomy of the tomb. શું છે? તો કે ત્યાં પાછા હાડકા, આટલા હાડકા શરીરમાં
હેમિંગવે એર ક્રેશમાં વિમાનમાં લડાઈમાં પડી ગયો ત્યારે એને ડૉક્ટર એને કહ્યું કે તમારા 250 હાડકા ભાંગ્યા છે. તો ઇવન ઇન ધેટ સ્ટેટ ઓફ ટેરિબલ એગની હેમિંગવે આસ્ક ધ ડૉક્ટર, ઓ હેવ આઈ ગોટ સો મેની બોન્સ. તો આટલા બધા મારા શરીરમાં હાડકા છે એમ એને પૂછ્યું. Now here is a man with guts. જે આ પ્રશ્ન પૂછે છે. તો આ લવ અને ડેથ વચ્ચેનો એક અનઈઝી બોન્ડ છે અને આપણા જમાનામાં આ એટ્રોસિટી જે યાતના જે જુલ્મ એણે લવની ઇમેજને પણ ખરાબ કરી નાખી છે. ઇટ ઇઝ ટાર્નિશ ધ ઇમેજ ઓફ લવ એન્ડ ઇટ્સ પાવર ટુ ડિમિનિશ ધ એંગ્વિશ એન્ડ રેજ. તો આ સ્થિતિ થઈ છે અને લાડિયા કહે છે કે આ પ્રમાણે પ્રેમની વાત છે. તો એટલે આપણી જે ઈચ્છા છે વી મિયરલી વોન્ટ ટુ સર્વાઈવ. તમે એ સર્વાઈવ થવા માટે તમે બધી શરતો મંજૂર કરો છો. તમે પેટે ચાલશો તો કે હા ચાલીશું. તમે બસની લાઈનમાં ઉભા રહેશો ને ધક્કા વાગે અડસે લઈને બસમાં ચડવાનું કબૂલ કરશો તો કે કરીશું. કેરોસીન માટે ખાંડ માટે લાઈનમાં કલાક ઉભા રહેશો તો કે ઉભા રહીશું. અને વગર કારણે દોષ ન હોય છતાં તમને આવીને કોઈ પકડી લઈ જાય, જેમ કે ટ્રાયલ કાફકાની ટ્રાયલમાં બન્યું કે એક દિવસે આવીને બે તમારા મારા જેવા જ માણસો બારણા આગળ આવીને ઉભા રહ્યા અને બારણું ટોક્યું અને બારણું ખોલીને કહ્યું કે યુ આર અંડર એરેસ્ટ. તો કે તમે તો બેંક કારકુન જેવા લાગો છો, એવું બોલશો નહીં. અમે કઈ ખાસ અમારા યુનિફોર્મ નથી પહેર્યા પણ યુ નો ધેટ વી કેન એરેસ્ટ યુ. વોટ ઇઝ માય ક્રાઇમ? યોર ક્રાઇમ ઇઝ ટુ આસ્ક વોટ ઇઝ યોર ક્રાઇમ. પૂછો જ નહીં, અહીંયા જન્મ્યા છો એ ઓછું છે? એથી મોટો ગુનો કયો છે? ત્યારે એ દુનિયા છે. ત્યારે આપણા માટે શું છે? એન અર્જન્સી ઓફ સર્વાઈવલ. બચી રહેવું છે, ટકી રહેવું છે. વાત કરીએ છીએ આપણે બધા લોકો કહેતા હોય છે કે મારા પગ ચાલે હું સ્વતંત્ર હોઉં ત્યાં સુધી જ ભગવાન જીવાડે, મારે બીજાને આધારે જીવવું નથી. અને 60 પૂરા થાય ને ભગવાન ઉપાડી લે કે એથી વધારે મારે કંઈ જોઈતું નથી. પણ પછી જ્યારે કંઈ મરણની આછી ઝાંખી થાય છે ત્યારે આપણે પાસે કહેવા માંડી છે કે ભગવાન એ તો જરા ઉદ્વેગમાં બોલાયેલું, પણ તારું સર્જેલું જીવન મને તો બહુ ગમે છે, એને ખાતર તારી ભક્તિ આ જીવનને ચાહવામાં છે અને એટલા માટે તું જીવાડ, મારી બીજી કોઈ ઈચ્છા નથી. ત્યારે બીકોઝ ઓફ ધીસ એટ્રોસિટી અવર મેટાફર્સ હેવ કોલેપ્સ્ડ. જીવનને વર્ણવવાની જે બધી કવિની પંક્તિઓ હતી, બધી સરસ સરસ લખાયેલી અલંકારી, they have collapsed and we have not yet found out new metaphors. તેને માટે નવી ભાષા તો આપણે શોધી નથી. ત્યારે we must take a decision. આપણે નિર્ણય કરી લેવાનો છે. તે નિર્ણય કયો? To learn to live without metaphors. હવે એ જમાનો કયો? આપણે એના વગર જીવવાની શરૂઆત કરવી પડશે. ત્યારે આ રીતે લાઈફમાં કોઈ કન્ટિન્યુઇટી નથી. Everything is discontinuous, everything is circular. We don't know where things begin, we don't know where things die, where things end. તો આપણે શું છીએ? કોઈ માણસ પૂછે છે ઘણી વાર જિંદગી વધારે હું શું છું, હું કોણ છું, તમે મને શું સમજો છો, તમે મારા વિશે શું માનો છો? ઘણી વાર આપણે બધાને પૂછીએ છીએ આ પ્રશ્ન, જિંદગીમાં પૂછવાના આવે છે. ત્યારે આપણે કહેવાનું તો એ જ છે કે વી આર એ મૂવિંગ પોઈન્ટ ઇન એ સર્કલ. એન્ડ અવર એટર્નિટી, જેને આપણે એટર્નિટી કહીએ છીએ, તે એટર્નિટી કેવી છે? ઇટ ટર્ન્સ આઉટ ટુ બી નોટ સ્ટ્રેઇટ અહેડ બટ અ મેરી ગો રાઉન્ડ. એટર્નિટી ઇઝ અ મેરી ગો રાઉન્ડ. અને એને માટે આપણે આટલી બધી પડાપડી શા માટે કરીએ છીએ? ત્યારે આ રીતે વી આર જસ્ટ ટ્રાન્ઝિશનલ પોઈન્ટ્સ, ટ્રાન્ઝિશનલ પોઈન્ટ્સ. કાયમી નથી, સ્થાયી નથી. અને વિધાઉટ એની એક્સટેન્ટ વોટ એવર, આપણો કશો વિસ્તાર નથી. આપણે પેલી જ્યોમેટ્રીમાં વ્યાખ્યા સાંભળી છે કે વોટ ઇઝ એ પોઈન્ટ, તો એ પોઈન્ટ હેઝ નો મેગ્નિટ્યુડ ઓર નો ડાયમેન્શન, તો દેટ ઇઝ એ પોઈન્ટ. અને ધીસ પોઈન્ટ ઇઝ નોટ ઇવન લોકેટેડ એટ એ પોઈન્ટ, ઇટ મૂવ્સ ઇન ધ ચેઇન, તો દેટ ઇઝ વોટ વી આર. તો મેન ઇઝ ટ્રેપ્ડ ઇન અ સર્ક્યુલર ટાઈમ. એક બીજો બહુ જ પ્રખ્યાત વાર્તાકાર આપણા જમાનો છે, ગાર્સિયા માર્ક્વેઝ.
લેટિન અમેરિકાનો, દક્ષિણ અમેરિકાનો છે. એને નવલકથા લખી છે 100 યર્સ ઓફ સોલિટ્યુડ. આપણા જેવી જ પ્રજા છે, આપણા જેવું જ બધું સહન કર્યું છે. અને ત્યાં એક વાત એને કરી છે કે માણસોને એક રોગ એવો લાગુ પડ્યો અનિદ્રાનો, અને અનિદ્રાનો રોગ લાગુ પડ્યો એનું પરિણામ બીજું એ આવ્યું કે માણસો એક એક જાતની એમનેશિયા એટલે સ્મૃતિભ્રંશ થયો. અને સ્મૃતિભ્રંશ થયો એટલે શું કે આ શું છે એ પદાર્થને હું જોઉં છું પણ એનું નામ હું ભૂલી જાઉં છું, આઈ ડોન્ટ નો. પછી પેલા લોકોએ શું કર્યું કે પૂરેપૂરો સ્મૃતિભ્રંશ થાય પેલા બધાના નામ દરેક પદાર્થને ચોંટાડી દીધા કે આના પર મેં લખી દીધું માઇક્રોફોન. પણ ધેન આઈ ઇવન ફોરગોટ વોટ ઇઝ એમ એન્ડ વોટ ઇઝ આઈ ઓર વોટ ઇઝ ધ આલ્ફાબેટ, ધેન હાઉ એમ આઈ ટુ નેમ ઇટ. આ એક સિરિયસ પ્રોબ્લેમ એને ઉભું કર્યું છે કે હજુ તો તમે કંઈ સહન કર્યું નથી. એવો જમાનો આવશે, કાફકા કહે છે ને કે હું રાતે સુઈ જાઉં છું ત્યારે મને હંમેશા એ જ ભય ભયાનક પીડે છે કે આ રાત દરમિયાન મરણ આવીને મને લઈ જશે તો શું. સો આઈ કાન્ટ સ્લીપ બીકોઝ માય ડેથ મે મીટ મી એટ નાઇટ એન્ડ ધેર ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર ડેથ ટુ કમ પીપલ સે. સો આઈ કીપ એ વોચ એન્ડ આઈ ડોન્ટ સ્લીપ. આખો જમાનો સૂતો નથી આપણો, શહેરો બધા તરફડે છે 2-2 અઢી વાગ્યા સુધી, 3:30 વાગ્યા પછી ધમાલ શરૂ થઈ જાય છે. પ્રેતોને આવવું હોય તો એક જ કલાક રહ્યો છે આ સૃષ્ટિ પર આવવા માટે, 2:30 થી 3:30 વચ્ચે. એ લોકો પણ ફરિયાદ કરતા હશે દેવના દરબારમાં. ત્યારે વી આર જસ્ટ ત્યાં એ 100 યર્સ ઓફ સોલિટ્યુડમાં આ કહે છે કે બધા રહે છે. અને એમાં એક ગામમાંથી છોકરી આવે છે, એની પાસે કોથળો છે. આ ગામ નવું વસેલું છે, કોઈ રાજકર્તા નથી, કોઈ સરકારી વહીવટદાર નથી, કોઈ નથી, લોકો જીવે છે. પછી બીજા ગામમાંથી જાદુનો ખેલ કરનારા આવે છે, તો જાદુનો ખેલ કરનારા પાસે શું છે, કેમેરા છે જે આ લોકોએ જોયો નથી. અને કે જો તમારી તમને અમર બનાવી દઉં, પેલો કહે છે કે તમે મરી જશો પણ આ રહે છે એમ કરે, ફોટો પાડીને બતાવે છે કે જો. પેલો બિચારો વિચાર કરે છે, જયારે એને ફોટો બતાવે છે ત્યારે પેલો કહે છે કે હું અહીંયા હતો ને ત્યાં કર્યો. એ પોતાનું શરીર પ્રાસ ફેરવી જુએ છે, બરફની મોટી લાદી બતાવે છે અને કહે છે કે આ ડાયમંડ છે જેમાં સૂર્ય કેવો પ્રકાશે છે. તો આ જમાનો છે. અને એમાં એક કોઈનું મરણ થયું નથી, એને ગર્લ કમ્સ વિથ અ બેગ અને કહે છે કે મારા દાદા મરી ગયા છે, કોઈ મારે પાળનારું રહ્યું નથી, એટલે એના હાડકા હું ગોથાળામાં લઈને આવી છું અને અહીંયા લાટવા છે. There is the first death that happens in the village. A person who has not really died in the village. તા હડકા લઈને આવે છે આ આ ગામ. હવે એમાં એક ડોસી છે, મોટી ઉંમરની છે, ઘરમાં રહે છે. એક દિવસ સવારે એકદમ ફાયર ફાયર કરતી બૂમ પાડીને બહાર નીકળી ગઈ. તો બધા લોકોને થયું કે આગ લાગી ખરેખર, તો આવીને જીવે છે પણ કશું નથી, આગ તો ક્યાંય નથી લાગી. ત્યારે પૂછ્યું કે ડોસીમાં તમે કેમ કહો છો કે આગ લાગી, તો કે આ તો હું 4 વર્ષની હતી ને આગ લાગેલી તે મને યાદ આવી ગયું. તો ટાઈમ ઇઝ સર્ક્યુલર. આ ડોસી ફરતી ફરતી પાછી 4 વર્ષના આયુષ્યકાળમાં પહોંચી ગઈ જયારે બીજા લોકો પાછળ હતા. તો ઘણા લોકો ભડકી જાય છે એ પાછલા વર્ષમાં કોઈ છેડે પહોંચી જાય છે. માટે તો મેન અવર મુવમેન્ટ ઇન ટાઈમ ઇઝ સર્ક્યુલર, વી આર ટ્રેપ્ડ ઇન સર્ક્યુલર મુવમેન્ટ ઓફ ટાઈમ. અને આમાંથી બચવા માટે એને નવી મિથ નવા મેટાફર શોધવા પડશે. અને અધરવાઇઝ વી આર કોટ ઇન ધ મેડનેસ ઓફ ધ સર્કલ. તો વિચ ઇઝ અવર વર્સ્ટ એનિમી, ધ સર્કલ. અને એટલે જ દાંતે નરકમાં કલ્પના કરી છે, સર્કલથી કલ્પના કરી છે. અને સોલ્ઝેનિત્સિન કહે છે કે એના તો 7 બધા સર્કલ છે, આ તમને બતાવું છું. ધેટ ઇઝ ધ ફર્સ્ટ સર્કલ, એની નવલકથાનું નામ છે ધ ફર્સ્ટ સર્કલ. તો આ રિકરન્સમાં હવે આપણને વિશ્વાસ નથી. એટલે આ પ્રમાણે આજે શું થયું છે, કવિઓ ભીમાસણમાં છે, લેખકો ભીમાસણમાં છે, જે 100% સાચા સર્જક છે તે, બાકીના કોઈ ભીમાસણમાં નથી. દરેક છાપામાં ચાલુ વાર્તાઓ ચાલે છે અને આ વર્ષે પણ થોડા ઇનામો મળશે, એનો કોઈ ચિંતા નથી. પણ જે સાચા સર્જકો છે ભીમાસણમાં પડ્યા છે, થોડું લખતા અટકી ગયા છે, દેટ્સ અ વેરી ગુડ સાઇન કે સમો પ્રસાદ નોટ રાઇટિંગ. ગુજરાતને માટે આશા છે, કારણ કે ધેર ઇઝ અ કોલિઝન
ઓફ એન્શિયન્ટ મિથ વિથ મોડર્ન હિસ્ટરી. આપણી પાસે જૂની જે પુરાણની વાતો છે એને આજે આપણી કોન્ટેમ્પરરી હિસ્ટરી જોડે અથડામણ થઈ છે, અને અથડામણમાં અમે બધા પણ ઘવાયા છીએ. સર્જકો, સંવેદનશીલ માણસ, સંતોષ એવો નથી કે ના ના બધું સારું છે, એવરીથિંગ ઇઝ વેલ, ગોડ ઇઝ હેપી ઇન હિઝ કિંગડમ એન્ડ વી આર ઓલ હેપી હિયર, એવું નથી. એટલે આ ગ્લાડિયાને જે નાફતા એ લોકો એ બે જણા એમ કે છે કે વોર ઇઝ નેસેસરી. માણસો જટ થતા ચાલે, તમારે આ સર્ક્યુલર ટ્રેપમાંથી છૂટવું છે, લડો, યુદ્ધ કરો, ડિસ્ટ્રોય ટાઈમ ઇન અ વોર. કારણ કે આજે ગઈકાલના યુદ્ધમાં કેટલા માણસો મર્યા, કેટલા કલાકમાં મળ્યા, આપણે ક્યાં હિસાબ મારવાની ફુરસદ છે? ટાઈમ ઇઝ ડિસ્ટ્રોઈડ. વી હેવ ડિમોલિશ ટાઈમ વિથ ધ સ્પ્લિન્ટર્સ ઓફ અ ફોલિંગ બોમ્બ. તો કહે છે કે વોર ઇઝ નેસેસરી, વિધાઉટ ઇટ ધ વર્લ્ડ સૂન વિલ ગો ટુ પીસીસ. All together, it would rot. આ દુનિયા સડવા માંડશે, યાદ રાખો. ત્યારે એ કહે છે કે પણ પ્રશ્ન આ છે કે હાઉ કેન યુ રિકન્સાઇલ ધી આઈડિયા ઓફ સ્પિરિટ વિથ પ્રેક્ટિસ ઓફ વોર? તમારામાં ચેતના છે અને તમે વિચાર કશો જ કરતા નથી, સામે ઉભેલો માણસ દુશ્મન છે માણીને તમે મારો છો, તમે ગોળીથી વિંધી નાખો છો, તમારામાં કંઈ અરેટી થતી નથી. તો ધીસ ઇઝ વોર, અને તમારામાં ચેતના છે, આ બે વસ્તુનો મેળ કેમ પાડશો એ પૂછે છે. ત્યારે આખી ઇન્ટિગ્રેટેડ હ્યુમન ઇમેજ એ બિલકુલ ડિસ્ટ્રોય થઈ જવાની એની પર છે. ત્યારે નાફ્તા એ આ જાતનો એન્ટેગોનિસ્ટ છે, ધાર્મિક છે તેમ છતાં. અને એ કહે છે કે મેચ્યોરિટી એટલે શું, કોને કહેશો મેચ્યોરિટી? તો કહે છે કે ઇટ ઇઝ જસ્ટ લર્નિંગ વોટ ટુ રિજેક્ટ એમંગ ધ નીટ એક્સપ્લેનેશન્સ ઓફ રિયાલિટી ધેટ સરાઉન્ડ હિમ. બસ જીવન વિશેની સ્પષ્ટ, ચોખ્ખી, સુઘડ, સફાઈબંધ જે સમજૂતીઓ આપવામાં આવે છે તેમાંથી કેટલીને રિજેક્ટ કરવી, એટલું જાણવા જે પ્રજા જાણતી થઈ ગઈ છે એ પ્રજા મેચ્યોર છે. જે બધું જ સંગ્રહ છે, ગોખલામાં દેવને સંગ્રહ છે, પટારામાં દાદાના પોશાકને સંગ્રહ છે, અને જૂના કાગળિયાને સંગ્રહ છે, દસ્તાવેજોને સંગ્રહ છે, એ પ્રજામાં મેચ્યોરિટી નથી. યુ મસ્ટ બી એબલ ટુ રિજેક્ટ ધ નીટ એક્સપ્લેનેશન્સ ઓફ લાઈફ, એમ કે છે. કામુએ કહેલું કે હા, હું મેં વિદ્રોહની વાત કરી છે, પણ આ વિદ્રોહ છે તે ગળાને મન તો શું છે? ઇટ ઇઝ જસ્ટ સ્પિરિચ્યુઅલ એફેક્ટેશન. એફેક્ટેશન એટલે આડંબર, એક સ્પિરિચ્યુઅલ એફેક્ટેશન છે, લાગણીનો દેખાડો છે, એ સિવાય બીજું કશું નથી. હવે આ જાતનો રિવોલ્ટ ઓફ ધ માઇન્ડ એ શું છે? આપણે બધા કેમ તૈયાર કરવાથી, હું તો બહુ ઘણા લોકોને આપણે કહેતા સાંભળીએ છીએ, વામાં માનતો નથી, તેમાં માનતો નથી, મારા વિચારો બહુ ક્રાંતિકારી છે. તો ધ માઇન્ડ ઓફ ધ રિવોલ્ટ ઓફ ધ માઇન્ડ ડઝન્ટ કોસ્ટ અસ એનીથિંગ. એના માટે કોઈ કોઈ તમારું નુકસાન મેઠવું પડતું નથી, એમાં તમારે કોઈ જોખમ ખેડવું પડતું નથી. એટલે બધા જ ક્રાંતિવીરો છે. એનો કે આપણા દેશમાં ખોટ નથી, ક્રાંતિ શબ્દ તો બહુ સસ્તો થઈ ગયો છે. કિશોરલાલની સમૂળી ક્રાંતિ, અને એક શબ્દ આપણે જેપીના મોડામાં મૂકીને આપણે ક્રાંતિ લાવવાની વાત કરી. એક બાજુ હરિયાળી ક્રાંતિ છે, એક બાજુ શ્વેત ક્રાંતિ છે, ક્રાંતિ જ ક્રાંતિ, ઢગલાબંધ. ત્યારે આ શું છે? તો ઇટ્સ કાઇન્ડ ઓફ સ્પિરિચ્યુઅલ એફેક્ટેશન, એક જાતનો આડંબ છે એ નહીં. અને કહે છે કે આપણે માણસો વાસ્તવિકતામાંથી ભાગીને આ બુદ્ધિશાળીઓ શું કરે છે? દે આર ટ્રાઇંગ ટુ ક્રિએટ એ સેન્ચ્યુરી ફોર ધ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ. આજે કહેવાતા બુદ્ધિશાળીઓ પોતાના માટે સહી સલામત જગ્યા શોધી ને પોતાના માટે એક અભયારણ્ય ઊભું કરવા માંગે છે કે અહીંયા અમે નિરાંતે ભય વગર મુક્તપણે હરીશું ફરીશું, અહીંયા કોઈ બીજાએ આવવું નહીં. તો એ સેન્ચ્યુરી ફોર ધ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ,
આ કોન્સ્પિરસી ચાલે છે, ત્યારે એ આપણે કેમ કરે માની શકીએ? ત્યારે ભગવાનને માનનારો આ નાપતા એ માણસને તુચ્છકારે છે. માણસ બહુ પાપી છે એમ કે છે, માણસને જીવવાનો અધિકાર નથી એમ કે છે, અને એનું પરિણામ શું આવે છે? હી હેઝ ઇરરેવરન્સ ફોર ધ હ્યુમન એન્ડ રેવરન્સ ફોર ઇનહ્યુમન. અમાનુષ્યને માટે આદર અને જે માનવીય છે તેને માટે અનાદર, આ એનામાં છે. અને એટલા માટે ઇન વોટ એવર હી સેઝ દેર ઇઝ ટેરર લર્કિંગ બિહાઇન્ડ ઇટ, આ એની સ્થિતિ છે. તો આ પણ વોર તરફ જાય છે. તમે જોયું કે આ બધા પાત્રો ધીમે ધીમે, તો કમ્યુનિઝમ એન્ડ ચર્ચ બોથ ઓફ ધેમ હેવ ધ સેમ પોલિસી. અને એટલે પેલો ઇટાલીનો જે લેખક છે ગોયાનો ગ્વારીસી, એણે બે પાત્ર લીધા છે, અને સૌથી આપણા જમાનાનો જો સચોટ કોઈ વ્યંગકાર હોય તો આ ગ્વારીસી છે. એણે બે પાત્ર મૂક્યા છે, એક પોપનું કેથોલિક અને બીજું કોમ્યુનિસ્ટનું, અને બધા જ પ્રસંગો એ રીતે લખ્યા છે. તો કોમ્યુનિઝમ એન્ડ ચર્ચ બંને એમ જ કહે છે કે બુદ્ધિ પર વિશ્વાસ નહીં રાખો, અમારામાં વિશ્વાસ રાખો. તો આ રીતે પછી એનું પરિણામ એ આવે છે કે આપણે આપણા રાજ્યને સુખી સંતોષી બનાવવા માટે શું કરવું પડશે? ટુ ફ્રી ધ વર્લ્ડ ઓફ અનડિઝાયરેબલ સિટીઝન્સ, ધ મોસ્ટ ડેન્જરસ સેન્ટેન્સ સ્પોકન ઇન અવર ટાઈમ્સ. ટુ ફ્રી ધ વર્લ્ડ ઓફ અનડિઝાયરેબલ સિટીઝન્સ, આ વાક્ય ક્યાં બોલાયું? ટોટાલિટેરિયન સ્ટેટ્સમાં બોલાયું, રશિયામાં આ વાક્ય બોલાયું, હિટલર એ આ વાક્ય બોલ્યું. અને હુ આર ધ અનડિઝાયરેબલ સિટીઝન્સ? જ્યુઝ ફોર હિટલર. અને ત્યાં આગળ જે લોકો કોમ્યુનિઝમમાં માનતા નહોતા તે રિએક્શનરીઝ, રિવિઝનિસ્ટ, પછી નવી ગાળો છે, ત્યારે એ બધા લોકોને મારી નાખવામાં આવે. તો નાફ્તાની ભાષા પણ આ જ જાતની છે. અને આ રીતે આ નવલકથા આગળ વધતા વધતા, મારે બીજી પણ નવલકથાની ચર્ચા કરવાની છે. આ તો તમે જો વાંચવા માટે તમને જરાક ઉશ્કેરવા પૂરતી જ મેં આ ચર્ચા કરી છે, જેથી બીજી વાર મારે રાજકોટ આવવાનું થાય તો 10 મિત્રો માત્ર આ નવલકથાની ચર્ચા કરવાને મગજ રાત દિવસ મારી સાથે બેસે. તો એ આખરે વાત ક્યાં આવે છે કે આ જાતનું એ પછી સ્કીઈંગ કરવા માટે બરફમાં ચાલી જાય છે, અને એની ચારે બાજુ શું છે? ડમ ડાર્કનેસ, ત્યાં કશો અવાજ નથી. અને તે કેવો? એક વાઇડ લેન્ડસ્કેપ ઓફ સ્નો, બીજું કશું જ દેખાતું નથી. અને ત્યાં એના પર સ્નો ફ્લેક્સ પડે છે, સ્નોના ક્રિસ્ટલ્સ, અને જુએ છે કે ક્રિસ્ટલ્સ છે બધા, દે આર વેલ ફોર્મ, એનું ફોર્મ છે તે કમ્પ્લીટલી મેથેમેટિકલ છે. અને એ જોઈને હી ઇઝ ઇન્ફ્લિક્ટેડ વિથ ટેરર. નાઉ હી હેઝ બિગન ટુ સસ્પેક્ટ વોટ એવર ઇઝ મેથેમેટિકલ, વોટ એવર ઇઝ રેગ્યુલર, વોટ એવર ઇઝ સિમેટ્રિકલ, કારણ કે એ એબ્સોલ્યુટ છે અને એ જ માણસને ઝડપી લે છે. તો સેમ્યુઅલ બેકેટે કહેલું કે 7 + 28 તો જિંદગીભર કર્યું, હવે 7 + 36 તો કરો. બધું બરાબર ગોઠવીને બેઠા છો, કોઈ વાર બધું ગોઠવેલું તોડીને તો પછી પાછા આવવાનો પ્રયત્ન કરો. ત્યારે કહે છે કે આ સ્નો ફ્લેક્સ જોઈને ચેતી જાય છે કે ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ રેગ્યુલર, વિચ ઇઝ સિમેટ્રિકલ, એન્ડ ઇટ વિલ એન્ટ્રેપ મી. અને પછી એક બીજી વસ્તુ કે આલ્બ્યુમિન એના લોહીમાં છે, એના શરીરમાં છે, આલ્બ્યુમિન જીવનનું તત્વ છે, પણ એ જ આલ્બ્યુમિન એ સાપના ઝેરમાં પણ છે. અને તમારા લોહીમાંનું આલ્બ્યુમિન તમે જો ઇન્જેક્ટ કરો તો યુ વિલ ડાય. તો આ બે વસ્તુ સાથે છે. સિંકોના જેમાંથી ક્વિનાઇન બનાવવામાં આવે છે તેની છાલ, તે ન્યૂ ગિનીની આદિવાસી પ્રજા એમાંથી લવ ચામ બનાવે છે, વશીકરણ કરવાની માટેની વસ્તુ બનાવે છે, માંદળિયું બનાવે છે, અને એમાંથી ઝેર બનાવીને તીરની અણી પર લગાડે છે. તો જો લવ એન્ડ ડેથ, આલ્બ્યુમિન લાઈફ, આલ્બ્યુમિન ડેથ, સિંકોના લાઈફ, સિંકોના ડેથ, ક્યાં જુદું છે પ્રકૃતિમાં? આ બધું એક છે. એટલે આ સ્થિતિમાં પછી થોમસ માન કહે છે કે આ બધું બહુ અઘરું છે. ઇક્વિલિબ્રિયમ
between reason and reckless love, between love and death. માણસનું ગજુ કેટલું આ બધું ક્યારે કરી શકશે? ત્યારે એ રીતે આ પેલો જે સંગીતકાર છે સ્વતંત્રની, તો એ સંગીતને વિશે પણ શું કે, સંગીત પણ એક જાતનું શું છે, વશીકરણ છે. માણસ બધું ભૂલી જવા માંગે છે, અને એટલે ગ્રામોફોનને કઈ રીતે ડિસ્ક્રાઇબ કરે છે મ્યુઝિકમાં, એ કોફિન ઓફ વાયોલિન વુડ, એ પણ એક કોફિન છે, એ રીતેનું ડિસ્ક્રિપ્શન કરે છે. તો એ પણ આપણને તારી શકશે કે કેમ, એક પ્રશ્ન છે. અને ત્યાં તેની આદિવાસી પ્રજા એક લિન્ડન સોંગ, લિન્ડન ટ્રી સોંગ ગાય છે ત્યાંના, એ એક જાતનું લોકગીત છે. અને એ લોકગીતમાં પણ આખી દેશની જ વાત કરવામાં આવી છે. ત્યારે જ્યાં ક્યાંથી એને આના જ અનુરણનો સંભળાય છે, તો કેમ પ્રજા આટલો બધો મરણનો વિચાર કરે છે? ત્યારે ઇટ બિટ્રેઝ નેચર્સ મેસેજ ટુ મેન. આદિવાસી પ્રજા અક્ષર જાણતી નથી, અને લિન્ડન ટ્રીને જોયું છે એને, એના પાંદડા કરતા જોયા છે. જે લિન્ડન ટ્રી પેલો જર્મન ફિલોસોફર ઇમેન્યુઅલ કાન્ટ, એ લિન્ડન ટ્રીની હાર વચ્ચે થઈને ફરવા જતો, બહુ જ નિયમિત માણસ, અને કહે છે ગામના લોકો કહેતા કે આ ભૂગોળનો શિક્ષક છાપા સિવાય કશું વાંચતો અમે જોયો નથી, અને આ ચોપડી ક્યાંથી લખી એ? બહુ જ નિયમિત 3:30 વાગે એટલે ફરવા નીકળે, બધા લોકો ઘડિયાળ મેળવી લે. તો આ લિન્ડન ટ્રી જર્મન પ્રજા જોડે જડાઈ ગયેલું, પણ તે પણ એ લોકોને મન પણ દેશની ઇમેજ છે. એટલે કહે છે કે ઇટ બિટ્રેઝ નેચર્સ મેસેજ ટુ મેન દેટ હી મસ્ટ ડાય. એના પર્ણમર્મરમાંથી એક જ અવાજ સંભળાય છે, ધેટ મેન મસ્ટ ડાય. અને ત્યાં પેલો ક્રોકોવસ્કા આવે છે, ઓકલ્ટિઝમ. તો આર્ટ ઇલ્યુમિનેટ્સ ધ હ્યુમન કન્ડિશન, બટ નાઇધર ગેરંટીઝ મેન સ્ટ્રેન્થ ટુ એમ્બોડી ઓર સસ્ટેન ધ ઇમેજ. આર્ટ કામમાં ના આવે, એના માટે તમે બીજી દુનિયાના સ્પિરિટને બોલાવો. તમે અજ્ઞાત અગોચરમાં ભૂસકો મારો, અને તમે એને પામવાનો પ્રયત્ન કરો. ત્યારે માણસે આજે એ પસંદગી કરવાની કે કોઈ માણસ આપણું પર્સનલ ઇન્સલ્ટ કરે છે કે પછી એબસ્ટ્રેક્ટ એફ્રોન્ટ છે. એ કોઈ એવી એબસ્ટ્રેક્ટ વસ્તુને લઈને આપણી સામે ઉદંડપણે લડવા આવે છે કે પછી આપણું પર્સનલ ઇન્સલ્ટ કરે છે, એ બે વચ્ચે આપણે વિવેક કરતા નથી. તો આ બધામાંથી આખરે જ્યારે નવલકથા પૂરી થાય છે, ત્યારે માત્ર એક વસ્તુ આવીને ઊભી રહે છે, અને થોમસ માન એક પાત્ર દ્વારા બોલાવે છે કે હાઉ એવર સિવિલાઇઝ્ડ અ મેન ઇઝ, આપણે આપણી સંસ્કૃતિ વિશે દાવો કરીએ, ઇટ ઇઝ હિઝ ડ્યુટી ટુ બી રેડી ફોર સચ એ કન્ટિન્જન્સી. આપણા જમાનમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેને માટે તૈયાર થવાની જરૂર છે. સંસ્કૃતિમાં જ બધું જ મળી રહેશે ને આપણે લડી શકીશું એવું માનવાની જરૂર નથી. વિચ મે એની ડે અરાઈઝ, આ હિટલરના કોન્સન્ટ્રેશન કેમ્પ પાછા ફરીથી શરૂ થશે? કોઈ દિવસ આ એટોમિક બોમ્બનો સંહાર ફરીથી શરૂ થશે? વિયેટનામની 7 વર્ષની લડાઈમાં દરેક સ્ત્રી વેશ્યા બની ગઈ, નપામ બોમ્બથી કેટલા લોકો બળી ગયા, અને કેમિકલ વોરફેરથી કેટલા લોકોના મરણો થયા. આજુ આ બધું ચાલુ છે. તો લેટ અસ બી રેડી ફોર ધીસ કન્ટિન્જન્સી. વિચ એવર ઇઝ અનેબલ ટુ ઓફર હિઝ પર્સન હિઝ આર્મ હિઝ બ્લડ ઇન ધ સર્વાઈવલ ઓફ ધ આઈડિયલ ઇઝ અનવર્ધી ઓફ ઇટ, હાઉએવર ઇન્ટેલેક્ચ્યુઅલ હી મે બી. અને બધી આ વાત કે છેલ્લે આવે છે, ઇટ ઇઝ ધ ડ્યુટી ઓફ મેન ટુ રિમેઇન મેન, ઇટ ઇઝ ફોર એસ ધ સેરેસ્ટ પોસિબલ સેન્ટેન્સ દેટ આઈ હેવ રેડ. ઇટ ઇઝ ડ્યુટી ઓફ મેન ટુ રિમેઇન મેન, કારણ કે ઘણી વાર આપણે પશુ થઈ જઈએ છીએ, ઘણી વાર આપણે જંતુ થઈ જઈએ છીએ. આપણી આંખમાં એકદમ સાપની આંખનો ચમકારો દેખાય છે, આપણી જીભ બહાર આવે છે તો પાટલાગોરી જીભ જેવી લાગે છે, માણસોને ચાલતા જોઈએ છે કાચબાની જેમ ચાલતા દેખાય છે, ઘણી વાર જંતુ જેવા, પ્રાણી જેવા, વરુ જેવા, સિંહ જેવા લાગે છે. ત્યારે કહે છે કે આપણે જાળવી રાખો, ઇટ ઇઝ ડ્યુટી ઓફ મેન ટુ બી મેન. મેં શરૂઆતમાં કહેલું કે ગુડ મેન એની માગણી દોસ્તોયેવ્સ્કીની હતી, પણ ગુડ મેનની વાત પડતી મૂકી, ને એને કહ્યું કે ઇટ ઇઝ ડ્યુટી ઓફ મેન ટુ બી મેન. તો ત્યાં માણસો ભાષાનો જે ઉપયોગ કરે છે,
We twist the language to justify an event. We twist the language to justify an event. એક બનાવ બની ચુકે પછી એને વ્યાપી ઠરવા માટે આપણે ભાષાને મચડીએ છીએ. અને અત્યારે આપણો સૌથી મોટો શત્રુ કોણ છે? ધ વર્લ્ડ ઇઝ અવર ક્રુઅલેસ્ટ એનિમી. શબ્દ આપણો શત્રુ છે, કટ્ટર શત્રુ છે. અને એટલે અને ઇવેન્ટ્સ એક્સીડ, અને ઘટનાઓ કેવી બને છે? વોટ ધ માઇન્ડ ઓરિજિનલી ડિઝાયર્ડ, આપણા મને જે ઈચ્છ્યું તેને આ બધી ઘટનાઓ આપણે ધારેલું ને એટલી આગળ જતી રહી છે. અને છતાં ઇન્ટેલેક્ચ્યુઅલ હોવાને કારણે, બેઝિકલી ડિઝોનેસ્ટ હોવાને કારણે એ ઇવેન્ટને જસ્ટિફાય કરવા માટે આપણે ભાષાને યોજીએ છીએ. તો ધીસ ઇઝ અ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી ટુ રિસ્ટોર લેંગ્વેજ બેક ટુ સેનિટી. એ દરેક સર્જકની કે દરેક લેખકની ભૂમિકા હોવી જોઈએ. તો આ રીતે હું આ થોમસ માનની નવલકથાની ચર્ચા, હજુ બીજું ઘણા બધા મુદ્દા છે પણ આવી રીતે કદાચ એની ચર્ચા આથી વધારે કરવાનો આપણી પાસે સમય નથી. કારણ કે બીજી જેવી એક મહત્વની નવલકથા વિશે હું થોડું કહેવા માગું છું, અને તેની મેં તમને આગળ વાત કરેલી. ઇટ ઇઝ કાફકાસ કાસલ. કાસલ જર્મન શબ્દ છે, સ્લોસ, SCHLOSS. અને સ્લોસનો બીજો અર્થ થાય છે તાળું, પહેલો અર્થ થાય છે કિલ્લો. તો તાળું. તો વી હેવ ઓલ કમ હિયર ટુ અનલોક એ ડોર. અને એ કરવા માટે જ હવે જો ટ્રાયલમાં શું બન્યું, એની બીજી નવલકથા જે ટ્રાયલ છે તેમાં એવું બન્યું કે કાયદો અથવા સરકાર બહારને આવીને ઊભી રહી. લો કેમ એન્ડ સ્ટૂડ એટ યોર ડોર. હવે એ નથી બનતું તો કાસલમાં શું બને છે કે એ માણસ જઈને સરકાર પાસે જઈને ઊભો રહેશે. આપણે આ દુનિયામાં છીએ તો તમે મને પૂછો કે તમે કોણ છો, તો હું કહું કે હું છું. તો કે છે કે આ માણસ ગાંડો લાગે છે, કેમ જવાબ નથી આપતો? તમારે તો જવાબ કયા આપવા જોઈએ કે હું એક શિક્ષક છું, હું એક વેપારી છું, હું એક બાપ છું, હું એક પતિ છું, અથવા હું ગાંડો છું, અથવા હું ડાયો છું, કહેશું તો કહેવું જોઈએ. તમે માત્ર એટલું જ કહો કે હું છું તો કેમ ચાલશે? ત્યારે આ કાસલનું પેલું જે પાત્ર છે, બ્રિજ ઓળંગીને આવે છે અને કહે છે કે ત્યાં જાય છે, રાત પડી ગઈ છે, અને બ્રિજ ઓળંગતા પહેલાં જુએ છે તો પેલો કાસલ બરફ છવાઈ ગયો છે. એમાં આ નવલકથામાં સૃષ્ટિમાં સૂરજ કંઈ ઉગતો દેખાતો નથી. દેર ઇઝ વિન્ટર, દેર ઇઝ સ્નો, અને આખું એટમોસ્ફિયર હેઝી છે. ઝાડના પાંદડા હાલે છે તો પવનથી નથી હાલતા, પણ ઝાડની ડાળી પર ચાલતો સાપ એ પાંદડાને અડે છે માટે હાલે છે. આ દુનિયામાં પેલો આવી ચડે છે અને ધર્મશાળામાં રહેવાને માટે જાય છે. તો હુ આર યુ? તો કે આઈ એમ ધ લેન્ડ સર્વેયર. ત્યારે લેન્ડ સર્વેયરમાં એ શું કરે? લેન્ડ સર્વેયર તો એ શું કરે? તો એને વિશે કહે છે કે એ લેન્ડ સર્વેયર એ ઇનસાઇડર પણ છે અને આઉટસાઇડર પણ છે. એ જે આવ્યો છે એ શાને માટે આવ્યો છે? તો કે તમારી સીમાઓના ઝઘડા પતાવવા આવ્યો છે. તમને બધું માફી આપે છે, આ તમારું આ બીજાનું બધું એ કરી આપે છે. પણ પેલો કહે છે કે વી હેવ નો સચ પ્રોબ્લેમ. અમે કોઈ લેન્ડ સર્વેને બોલાવ્યા નથી, કે ફોન કરો. તો ફોન કર્યો તો પહેલો જવાબ, તે વિના અહીંયા સુવાની રજા નથી કોઈને. તો હિયર ઇઝ અ ક્વેશ્ચન ઓફ આઈડેન્ટિટી, કે મારે મારા વિશે શું કહેવું? આ દુનિયામાં તો આપણે આવી ચડ્યા. તો પેલો એ કહે છે, એક ઇન્ટરપ્રિટેશન એવું છે કે ખરેખર આ લેન્ડ સર્વેયર નથી, પણ દુનિયા આપણને જૂઠું બોલવાની ફરજ પાડે છે. તમે કંઈક તો હશો ને, એમ તને આપણા મોઢામાં શબ્દો મૂકે છે. અને લેન્ડ સર્વેયર કહે છે, આખી સરકારને ચેલેન્જ, કાસલને ચેલેન્જ ફેંકે છે, યુ ડિસ્પ્રૂવ મી, હું લેન્ડ સર્વેયર નથી, તમે સાબિત કરો. હા, હું કહું છું કે આઈ એમ ધ લેન્ડ સર્વેયર. ત્યાંથી આખી વાત શરૂ થાય છે. ફોન કરે છે. તો આ દુનિયા આખી ફોન ઘણા બધા છે. અને ફોન કહે છે, તમે કાને માણો, રિસીવર તો શું સંભળાય છે? એ સંગીત ચાલતું એવું સંભળાય છે. ધીઝ ફોન્સ આર નોટ મેન્ટ ફોર કોમ્યુનિકેશન. અને દેર ઇઝ એકચ્યુઅલી બ્રેકડાઉન ઓફ કોમ્યુનિકેશન. સંદેશા લાવનારા બધા ખોટા છે. ખરેખર સંદેશા કોઈ પહોંચાડતું જ નથી, લાવતું જ નથી. માણસો બધા કેવા છે? દરેક વખત તમે જુઓ ત્યારે જુદા દેખાય છે.
બધા જે ઓફિસરો છે તે કોઈ પથારીમાં સૂતેલો છે, કોઈને ગાઉટ થયેલો છે, અથવા તો કોઈ એવી રીતે બેઠો છે કે એના ચશ્માનો પડછાયો આંખ પર પડે છે એટલે આંખ દેખાતી નથી, એના જીવતા હોવાની નિશાની માત્ર એટલી જ છે કે એના હાથમાં એક સિગારેટ સળગે છે, પણ હાથ એટલો બધો નિશ્ચેષ્ટ છે કે મરેલા માણસનો પણ હોય, અને જીવનની નિશાની આપનારી એક જ વસ્તુ જે આંખ, એ તો ચશ્માના કાચના પ્રતિબિંબમાં ઢંકાઈ ગયેલી છે. ઇઝ વન ઓફ ધ ઓફિસર્સ. એટલું જ નહીં પણ એ નિશાળમાં જાય છે, બધાને પૂછે છે કે ભાઈ ક્યાં છે આ કાસલ, જવાનો રસ્તો કયો, તો રસ્તો આમ જાય છે અને પછી પાછો વળી જાય છે. એવરીથિંગ ઇઝ સર્ક્યુલર, વળી ફરીને પાછો આવે છે. ત્યારે પેલો નિશાળનો શિક્ષક છે એ પણ પાછો કોઈ સેક્રેટરી છે કોઈ ઓફિસરનો, અને એ કહે છે કે કાસલના ઓફિસર્સને બધું પૂછે છે તો પેલા બાળકો છે નિશાળના એને બે બેની લાઇનમાં ચલાવીને લઈ જાય છે અને ત્યાં જઈને પૂછે છે. ત્યારે પેલો શિક્ષક છે ફ્રેન્ચ ભાષામાં પહેલાંને કહે છે, કારણ કે જર્મન ભાષા તો પહેલાં બાળકો સમજે અને બાળકો ન સમજી શકે માટે ફ્રેન્ચ ભાષામાં કહે છે કે ડોન્ટ યુ સી ધેટ ઇનોસન્ટ ચિલ્ડ્રન આર પ્રેઝન્ટ, વાય ડુ યુ આસ્ક મી સચ ક્વેશ્ચન. તમે કાસલ વિશે પૂછો છો, આ નિર્દોષ બાળકો છે, તમે એ જોતા નથી, એની હાજરીમાં પ્રશ્ન ન પૂછાય. તો ત્યાંથી આપણે લાગવા માંડે છે કે ધેર ઇઝ સમથિંગ સિનિસ્ટર અબાઉટ ધ કાસલ, અને આ શું છે આ કરે, આ બધા માણસો મરેલા જેવા લાગે છે, બરફ છે, સૂર્ય નથી, તો ધીસ ઇઝ ધ જ્યોગ્રાફી ઓફ ડેથ, એ દેખાય છે. અને કાફકાએ એટલા માટે કહ્યું છે કે વી આર ઇન અ ટેરિબલ હેસ્ટ. એક પ્રસંગ વર્ણવતા એ કહે છે પોતાના જીવનના ડાયરીમાં લખ્યો છે કે ફેલિક્સ બ્રુઅર, એને પરણવાનો હતો, એની વાગ્દત્તા હતી અને એને મળવા માટે બહુ આતુર હતો, અને કહ્યું કે હું આ ગાડીમાં આવું છું, તો પ્લેટફોર્મ પર મારી રાહ જોજે. પછી કહે છે કે હું ઉતર્યો અને મને એમ થયું કે ગાડી મોડી પડી હશે, કદાચ રાહ જોઈને પ્લેટફોર્મની બહાર નીકળી ગઈ હશે, તો એમ કરીને એ પાસે હતી, પોતે જ ઉભેલી હતી, તેને ધક્કો મારીને બહાર નીકળી ગયો. તો કહે છે કે ઇન ધીસ વર્લ્ડ વી આર ટુ મચ ઇન અ હરી, વોટ વી ડિઝાયર જસ્ટ બ્રશિસ પાસ્ટ, વી ડોન્ટ ટેક એની નોટિસ ઓફ ઇટ. અને પછી પાછળથી અથડાતો કૂટાતો પાછો આવે છે. દેટ ઇઝ વોટ હેપન્સ ઇન અવર લાઈફ. અને પછી કહે છે બીજી પેરેબલમાં કહે છે કે નિસરણી જોઈ મેં, અને નિસરણી જોઈ એટલે મને થયું કે આ ક્યાંક ઉપર રહી જાય છે, આપણી ઉન્નતિ થશે, એટલે મેં તો ચડવા માંડ્યું. ચડતો ગયો તેમ આગળ કશું આવે નહીં, પણ એક પગથિયું આવે, એક પગથિયું આવે એટલે પાછું ચડવાનું મન થાય, અને એમ થાય કે હવે તો જરૂર કંઈક આવશે, તો બીજું પગથિયું જ આવે, બીજું કશું ના આવે. This is the man's idea of progress, the myth of progress. He goes on. તો એનું શું આ બધા ખ્યાલમાંથી આ આખી વસ્તુ આવે છે. અને પછી એ કહે છે કે કોઈ આમાં આપણને મળતું નથી. એની હેરનહોફ નામની બીજી જે હોટેલ છે જેમાં રાતવાસો કરવા માટે કાસલના અધિકારીઓ આવે છે, તો કાસલના અધિકારીઓ છે એ ગામની ગમે તે છોકરીને રખાત તરીકે બોલાવે છે અને રાખે છે. વિલેજ ઇઝ ધ વુમન એન્ડ કાસલ ઇઝ ધ મેલ, આ જાતનો સંબંધ છે, રાજા પ્રજાનો આ જાતનો સંબંધ છે. એન્ડ હિસ્ટ્રી ઇઝ ધ વોર હુ ડાન્સિસ વિથ ધ ટ્યુન ઓફ અ ડિક્ટેટર. ઇતિહાસ એ વેશ્યા છે એ સર્વકત્યારનો નચાવેલી નાચે છે. ધીસ ઇઝ ધ વર્લ્ડ. અને ત્યાં એ ફ્રીડા, ફ્રીડાનો અર્થ થાય છે પીસ, ક્લેમ, તો ક્લેમ 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 બોલો તો તમારા કાન પાકી જાય છે, એવું ક્લેમનો અવાજ છે. અને મોમસ બીજું પાત્ર છે, સન ઓફ નાઇટ, રાત્રિનો પુત્ર કહેવાય છે માયથોલોજીમાં, અને એ બધી અનિષ્ટ વસ્તુનો પ્રસાર કરે છે. આ બધા પાત્રો છે. હવે એમાં ફ્રીડા એને મળે છે, ફ્રીડાનો અર્થ થાય પીસ, શાંતિ, પણ ફ્રીડા ક્યાં મળે છે, એ ક્લેમને મળવા જાય છે. તો કોઈ માણસને બારણું ખોલીને કોઈ જોઈ શકતું નથી, પણ પીપ હોલ છે. ધીસ વર્લ્ડ ઇઝ ફૂલ ઓફ પીપ હોલ્સ એન્ડ ધેર આર સો મેની પીપિંગ ટોમ્સ. તો કાણામાંથી જોવાનું, કોઈ માણસે સીધે સીધું સામે મળીને નહીં જોવાનું. ત્યારે ફ્રીડા પેલા ક્લેમને પહેલી વાર બતાવે છે, અને ફ્રીડાને એમ થાય છે કે આ બધું, અને પછી એ લોકોની વચ્ચે પ્રેમ થાય છે. પણ પ્રેમ ક્યાં, તો કે બિયરના ખાબોચિયામાં, સિગરેટના ઠૂંઠા વચ્ચે, આખા દિવસની જે આવર્જના જે ઉકળો તેની વચ્ચે પ્રેમ થાય છે.
પણ આ સ્ત્રીનો એને આધાર મળે છે. આખી દુનિયા આવી છે, દેર આર નો હ્યુમન રિલેશન્સ. અમલદારના અને સેવકના સંબંધો છે. પછી પેલો કહે છે કે તમારો કેસ છે તે આ ભાઈની પાસે છે, સોરતીની એની પાસે છે. પણ એની પાસે તો ઘણા બધા કેસ છે ને, એની બધી ફાઇલો છે ને તો ટેબલ પરથી છતને અડી ગઈ છે. પણ એનો અર્થ એ નહીં કે એને બધી ફાઇલો જોઈ છે કે જોશે કોઈ દિવસ. ફાઇલ છે એટલું જ તમે જાણો. આમ આ દુનિયામાં છે. હવે ફિલ્ડા એને કહે છે કે ચાલો જવા દો ને, લેન્ડ સર્વેર તરીકે તમને નહીં સ્વીકારે. તો પેલો કહે છે કે મારા બે એસિસ્ટન્ટ આવવાના છે. જોકે પણ એ તો આવ્યા નથી, તો કે તમને કાસલ પૂરા પાડશે અને તેને બે માણસને મોકલીશ. તો આર્થર એન્ડ જેરેમિયા. તો જેરેમિયા કેવો લાગે છે એનું વર્ણન કર્યું છે કાપકાએ. તો કહે છે કે હોસ્પિટલમાંથી નાસી છૂટેલા દર્દી જેવો લાગે છે, અને ઘડીમાં તદ્દન બાળક જેવો, જુવાન બાળક જેવો લાગે છે, નિર્દોષ. અને ઘડીમાં અકાળે વૃદ્ધ થઈ ગયેલી ચામડી વાળો જર્જરિત લાગે છે. ઇન ધીસ વર્લ્ડ યુ આર નેવર શ્યોર ઓફ એનીથિંગ. આ દુનિયા છે. પછી ફિલ્ડા એને ત્યાર પછી પેલો જે સેક્રેટરી છે તે એને કહે છે કે ભાઈ યુ આર નોટ એ લેન્ડ સર્વેર. એની પત્નીએ કહે છે કે તું કાગળ બધા જૂનો એક ઓર્ડર હતો જેમાં એમ કહેલું કે અમારે લેન્ડ સર્વેની જરૂર નથી. ભલામણ તો આવેલી, પણ અમારી ઓફિસે જવાબ એવો આપેલો. અને પછી એવું છે ને ભાઈ, અમારી કચેરીમાં તો પેલો કહે છે કે ડિપાર્ટમેન્ટ એ સમટાઈમ્સ ગેટ્સ ધ લેટર ફોર ડિપાર્ટમેન્ટ બી એન્ડ ધેન ધે સેન્ડ ઇટ ટુ ડિપાર્ટમેન્ટ સી એન્ડ ડિપાર્ટમેન્ટ સી આસ્ક ડિપાર્ટમેન્ટ ડી વોટ ટુ ડુ અબાઉટ ઇટ. ડી સે યુ રિફર ઇટ ટુ ઈ. અને હજુ આ બધું ચાલે છે એટલે તમારો નિવેડો હમણાં ના આવે. તમે આ વાત તમારી મહત્વની છે, પણ એનો નિકાલ હવે આવશે, તમે રાહ જુઓ. તો એ કાગળો શોધે છે, બહુ બધી ખટપટ કરે છે, પણ કાગળ જડતો નથી. અને પછી એ કહે છે કે ભાઈ તમારે એ માટે એક રસ્તો છે, એ તો હું તો કરું નહીં, પણ જે સુપરિન્ટેન્ડન્ટ છે તેને ભલામણ કરી કે ભાઈ એને સ્કૂલના જેનિટર તરીકે તો રાખો, એ સ્કૂલના રખેવાળ તરીકે તો રાખો, એને ઓરડી આપજો. બે ક્લાસરૂમ છે, છોકરાઓ ભણે ત્યારે બીજામાં જતા રહે. અને જો ભાઈ તમે હજુ પરણ્યા નથી ને પરણેલાની જેમ રહેતા નહીં, આ બાળકો પર ખરાબ છાપ પડશે. અને એને જિમ્નેશિયમના બધા સાધનો છે, મલખમ ને લેઝીમ ને લાઠી ને બધું છે ત્યાં આગળ રાખે છે કે અહીંયા રહો તમે. રાતે સૂવે છે, કઈ ઠંડી બહુ છે, કઈ ગરમી કરવાના માટેનું સાધન નથી, પરાળની પથારી આપી છે. અને ત્યાં પેલી ફ્રિડાને એમ લાગે છે કે કોઈ પશુ જેવું કશુંક નજીક આવીને એને સૂંઘે છે, અને એટલે ઉઠીને જતી રહે છે. તો એ કોણ હતો? પેલો એક એસિસ્ટન્ટ હતો. એ એસિસ્ટન્ટ છે તે હંમેશા દેશ પાયોની. હવે ધ મોસ્ટ ઇન્ટિમેટ સીન બિટવીન એ મેન એન્ડ એ વુમન હુ લવ ઈચ અધર નાઉ ધેટ ઇઝ એનેક્ટેડ અંડર ધ પ્રેઝન્સ ઓફ ટુ પર્સન્સ. વેર ઇઝ ધ પ્રાઇવસી વિચ મેન રિક્વાયર્સ? You are always watched. Whenever, whatever you are doing, you are always watched. If you are love making, you are watched. But perhaps you are not watched when you are murdering. Tadunya chhe. Ane janitar tarike rehvanu pasand kare chhe. Pan chata eni shodh chalu chhe. Ke mare kasal sudhi pahunchvu chhe.